પહેલા મારા વિવાનને 15 દિવસ સ્કૂલ જવાનું અને 10-15 દિવસની મારે રજા પાડવી પડતી, એટલો એ બીમાર રહેતો. પણ હવે એવું નથી થતું, હવે એ સ્કૂલ પણ જાય છે ને જે ખાંસી એને આવતી હતી ને એ પણ બંધ થઈ ગઈ છે. પહેલા મારે કંઈ ખાવામાં આપવા પડે, જેમ કે દૂધ છે, દહીં છે, પછી તળેલું વસ્તુ છે, જેમ કે ફાફડા, જલેબી, સમોસા, પૂરી ઘરમાં અથવા તો વેફર છે, એ બધું આપવાથી એને ખાંસી થતી હતી. હવે હું આપું છું એને, બહુ તો નહીં આપું પણ થોડું થોડું પણ આપું છું, પણ એનાથી ખાંસી નથી થતી. વેરી ગુડ. હવે બંધ થઈ ગઈ છે ખાંસી, થાય છે પણ એટલી બધી નહીં. અને રમવાથી ને જે થાક ને એવું લાગતું હતું એમાં કેવું છે? હા, એ પણ હવે ઓછું છે, એ જે થાક નથી લાગતો, રમી શકે છે. ખાંસી તો હવે મેં બધું ખવડાવું છું, છતાં એને ખાંસી નથી થતી. સરસ. ખાંસી તો બેસી ગઈ છે. સરસ થઈ ગઈ. ચાલો ફાઇન. પેલા જે રાત્રે સળવડતા નીકળતા હતા એ નીકળ્યા છે? અને ખજવાળ સંડાસ ની જગ્યાએ ખજવાળ એવું બી કોઈ નથી આવતું. ઊંઘ બગડે એવું હતું કે મારે દવા પીવડાવવું જ પડતું એમ. સવાર સાંજ બે ટાઈમ ની જે દવા તે પીવડાવવું. પેલી પાવડર વાળી દવા આપતા ને બનાવવા વાળી? આઈડી. હા, હવે એમ જ ગરમ પાણી આપી દે, ચા પી લે કે તો બેસી જાય. સારું છે. ફાઇન.